ભાવનગરમાં રોગચાળો બેકાબુ બની ગયો છે બેવડી ઋતુને કારણે લોકો બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે ચાલુ મહિને તાવના છ હજાર પાંચસો એસી કેસ નોંધાયા છે આ ઉપરાંત છેલ્લા એક મહિનામાં મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી ઉધરસના પાંચસો એસી કેસ નોંધાયા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બીમારીમાં પંદર ટકાનો વધારો થયો છે તબીબોનું કહેવું છે કે બહારનું અને તીખું તળેલું આ દરમિયાન ખાવાનું ટાળવું જોઈએ જો વધારે તબિયત ખરાબ હોય તો તબીબની સલાહ લઈ રિપોર્ટ કરાવી લેવા જોઈએ

આ રીતે જોઈએ તો આશરે લગભગ ગયા વર્ષની સાપેક્ષમાં પંદર ટકા જેટલો વધારો જોવા મળ્યો છે બેવડી ઋતુમાં ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે બને ત્યાં સુધી બારનું જંક ફૂડ કે ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ તો રોજની દોઢસો થી બસો જેટલી ઓપીડી હાલમાં આવી રહી છે જેમાં મોટા ભાગના કેસો ચડદી ઉદર્શ અને તાવના જોવા મળે છે બેવડી ઋતુમાં રોગચાળાએ માથું ચક્યું છે રાજ્યભરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે રાજ્યમાં બેવડી ઋતુના આગમન અને નવરાત્રી બાદ રોગચાળો વકર્યો છે ઘરે ઘરે માંદગીના ખાટલા છે શરદી ઉધરસ અને તાવના કેસમાં વધારો થયો છે અમદાવાદમાં ટાઇફોઇડ ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના કેસો વધ્યા છે સાદા મલેરિયાના સુડતાલીસ કેસ ઝેરી મલેરિયાના નવ કેસ નોંધાયા છે તો ડેન્ગ્યુના બસો ઓગણસી કેસ ચિકનગુનિયાના સાત કેસ નોંધાયા ઝાડાઉલટીના બસો તેત્રીસ કમળાના એકસો એક કેસ નોંધાયા ટાઈફોઇડના બસો ચોમ્મોતેર કોલેરાના સાત જેટલા કેસ દાખલ થયા તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં બેવડી ઋતુના પ્રભાવે રોગચાળો વકર્યો છે શહેરમાં તાવના દર્દીઓની સંખ્યામાં પંદર ટકાનો વધારો થયો છે ગત વર્ષે ઓક્ટોબરમાં તાવના છપ્પનસો એક દર્દી હતા તેમાં આ વર્ષે આઠસો પચાસ દર્દીઓ વધીને છ હજાર પાંચસો એશી થઈ ગયા છે છેલ્લા એક માસમાં મહાનગરપાલિકાના તેર આરોગ્ય સેન્ટરમાં શરદી ઉધરસના આઠસો પચાસ દર્દી સામે આવ્યા રાજકોટમાં નવરાત્રી બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે રાજકોટમાં કોર્પોરેશન આરોગ્ય કેન્દ્રમાં એક હજારથી પણ વધુ કેસ નોંધાયા ઘણા વર્ષ બાદ ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે સૌથી વધુ શરદી ઉધરસના આઠસો પાંચ કેસ નોંધાયા ઝાડાઉલટીના બસો નવ કેસ નોંધાયા સામાન્ય તાવના સડસઠ કેસ નોંધાયા ચિકનગુનિયાનો પણ એક કેસ નોંધાયો હતો હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગે છે અમદાવાદમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિ પકડાયો છે જુહાપુરામાંથી નવ લાખની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે તો એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિ પકડાયો છે જુહાપુરામાંથી નવ લાખની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી લીધી છે સુરતના ઉતરાણ વિસ્તારમાંથી ખંડણી માંગનારા ત્રણ કથિત પત્રકારો ઝડપાયા છે વેચાણ માટેની જમીન ગૌચરની હોવાનું કહી કથિત પત્રકારોએ બાંધકામ તોડી પાડવાની ધમકી આપી હતી આ અંગે સમાચાર પ્રસારિત ન કરવા અને બાંધકામ ન તોડવા માટે લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી સમગ્ર મામલે પોલીસ મથકે ગુનો નોંધાયો પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે મુખ્ય આરોપી હજુ પણ વોન્ટેડ જાહેર કરાયો છે કહેલું કે તમારું મકાન જે છે એ સરકારી પડતર જમીનમાં છે અને ગૌચરમાં છે એટલે તમે જો અમને દસ લાખ રૂપિયા નહીં આપો તો અમે તમારું જે મકાન જે છે એ બાબતના અમારા જે ન્યૂઝ છે એમાં અમે એનો પ્રસાર પ્રસાર કરી અને એ મકાનમાં તોડાવી કાઢીશું એમ કરી અને દસ લાખ રૂપિયાની માગણી કરેલી સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જુગારીઓ બેફામ બન્યા છે નશીલા પદાર્થોના વેચાણ સાથે જુગાર રમી રહ્યા હોય એવો દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયું છે બેફામ બનેલ અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે તો સુરતમાં અસામાજિક તત્વો કેટલા બેફામ છે આ તસવીરો જુઓ ખુલ્લે જુગાર રમી રહ્યા છે જુગારીઓ બેફામ છે અને અહીંયા તેમને નથી કાયદાનો ભય નથી પોલીસનો ઓર્ડર નશીલા પદાર્થોના વેચાણ સાથે હવે જુગાર રમતા આવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સુરતના ખટોદરામાં લીવ ઇન રિલેશનમાં રહેતી પ્રેમિકા પર જાહેરમાં જીવલેણ હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી લેવાઈ છે પોલીસે ગણતરીના કલાકોમાં હુમલાખોર પ્રેમીની કોસંબાથી ધરપકડ કરી છે સાથે જ હુમલામાં ઉપયોગમાં લીધેલું ઘાતક હથિયાર અને મોપેડ પણ કબજે કર્યું ફરિયાદી યુવતી છેલ્લા બે વર્ષથી આરોપી પ્રેમી સાથે રહેતી હતી જોકે આરોપી વિષ્ણુ મારઝૂડ કરતો હોવાથી યુવતી ઘરે પરત આવી ગઈ હતી બુધવારે પોતાની સાથે ઘરે પરત ફરવા આરોપીએ યુવતીને દબાણ કર્યું જોકે યુવતીએ ઘરે જવાનો ઇનકાર કરતા યુવક હથિયાર સાથે યુવતી પર તૂટી પડ્યો જેમાં યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી યુવતીની માતાને પણ આરોપીએ છરીના ઘા ઝીક્યા હતા આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને દબોચી લીધો અલગ થયેલા હોવાના કારણે આરોપી વિષ્ણુ વસાવાએ આ મહિલા પર હુમલો કરેલ જેના આધારે મહિલાની મમ્મી શીલાબેનનાઓએ ખડોદરા પોસ્ટે આવી ફરિયાદ આપેલ જે ગુનો દાખલ કરી ખડોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરે તપાસના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે અને હાલ પૂરતો આરોપીનો નો ઇતિહાસ કોઈ જણાયેલ નથી